કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું. સરદાર પટેલ વિનય મંદિર વારસદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે અર્થ વિસ્તાર વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. અર્થ વિસ્તારનો પ્રશ્ન ધોરણ 9, 10, 11માં પૂછાય છે. એ સિવાય પણ તમે 8, 9માં પણ અર્થ વિસ્તાર આવે છે. આજે આપણે અર્થ વિસ્તારની એક પંક્તિ વિશે સમજીશું. તો પંક્તિ આ પ્રમાણે છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાડી લૂંટનારા મહેફિલે મંડાય છે. પુનઃ વાંચું છું પંક્તિ. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, અલ્પવિરામ નીચે લીટીમાં, ને લાખ ખાડી લૂંટનારા મહેફિલે મંડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અર્થ વિસ્તાર લખતા હોઈએ ત્યારે 3 બાબતો ખાસ ધ્યાન આપવાની. સૌપ્રથમ તો તમે જે પંક્તિનો અર્થ જે છે એને સમજવા પ્રયત્ન કરો, જેને આપણે સામાન્ય અર્થ કહી શકાય એનું લખાણ તમારે પ્રથમ પેરેગ્રાફમાં 3 લીટી કે 4 લીટીમાં લખવાનું હોય છે. ત્યારબાદ એની સમજૂતી આપવાની હોય છે, જેને આપણે વિસ્તારથી સમજાવવાનું હોય છે. અને છેલ્લે એ પંક્તિમાંથી આપણને 100 બોધપાઠ મળે છે, 100 ઉપદેશ મળે છે, અથવા તો એ પંક્તિમાંથી કયો સારાંશ આપણે સમજી શકીએ છીએ તે તમારે લખવાનું હોય છે. તો આ પંક્તિમાં આપણે એ સમજી શકાય કે મુઠ્ઠી જાર, જાર એટલે એક પ્રકારનું ધાન્ય અનાજ, મુઠ્ઠી જાર ચોરનારને સજા થાય છે અને લાખો મણ ચોરી જનારોની મહેફિલ માણે છે. ટૂંકમાં સામાન્ય ચોરી કરનાર વ્યક્તિને સજા થાય છે અને જે મોટા મોટા ચોર છે અથવા તો સામાન્ય ગુનો કરનાર વ્યક્તિને સજા થાય છે અને ઘણા મોટા ગુનો કરનાર વ્યક્તિ હંમેશા છૂટી જતા હોય છે. તો પ્રસ્તુત પંક્તિમાં કવિ આપણને આ બાબત સમજાવે છે. હવે બીજો પેરેગ્રાફ જ્યારે આપણે સમજૂતી લખતા હોઈએ ત્યારે આપણે એને વિસ્તારથી લખવાનું હોય છે. તો આ પંક્તિમાં કવિ સામાજિક અવ્યવસ્થાનું દ્રષ્ટાંત દ્વારા આપણને સમજૂતી આપવામાં આવી છે. આપણા સમાજની વ્યવસ્થા એ વિચિત્ર પ્રકારની છે. વિચિત્ર પ્રકારની એટલા માટે કે નાનો ગુનો કરનાર વ્યક્તિને બહુ મોટી સજા થતી હોય છે અને મોટો ગુનો કરનાર વ્યક્તિ છૂટી જતો હોય છે. ટૂંકમાં આજની વ્યવસ્થામાં નાનકડી ભૂલનું પરિણામ ખૂબ મોટું મળી જતું હોય છે અને મોટી ભયંકર ભૂલ કરનાર વ્યક્તિ એ સજાને પાત્ર ઠરતો નથી. એમ કહી શકાય કે આજના સમયમાં ચોર કોણ અને સાહુકાર કોણ એ નક્કી કરી શકતા નથી. કદાચ ન્યાયના પંથે ચાલનાર માણસ અજ્ઞાનમાં એકાદ નાની ભૂલ કરી બેસે તો આપણે તેને દંડને પાત્ર ગણીએ છીએ અને ગુનેગાર ગણીને આપણે તેને સજા કરીએ છીએ. જ્યારે તમે સમાજમાં જોઈ શકો છો કે જે લોકો ઉઘાડી લૂંટ કરે છે, ટૂંકમાં જેને આપણે ઉજળા બદમાશ, સફેદ બદમાશ કહી શકાય એવા સ્થાપિત લોકો, એવા વ્યક્તિઓ સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા કે માન મોભો પ્રાપ્ત કરતા હોય છે, તેમને માન મર્તબો મળતા હોય છે, તેને આપણે જરા પણ દોષિત ગણતા હોતા નથી. બીજી બાજુ જે લોકો પ્રામાણિકતાથી, નીતિ નિષ્ઠાથી જીવન જીવતા હોય છે અને જો સહેજ નાની ભૂલ કરે તો એમને દંડ આપવામાં આવે છે. આના અનુસંધાનમાં બીજી એક અર્થ વિસ્તારની આ જ પંક્તિ છે, જે આ પ્રમાણે છે. ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સહુ માફ, વાગે માર્યું માનવી એમાં સૌ ઇન્સાફ. પુનઃ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ન્યાય નીતિ સૌ ગરીબોને, મોટાને સહુ માફ, વાગે માર્યું માનવી એમાં સૌ ઇન્સાફ. આ પંક્તિમાં કવિ આપણને સદ્રષ્ટાંત સમજાવે છે કે ઘેટા બકરા એ સામાન્ય માણસો છે અને વાઘ એ ધનવાન, શક્તિશાળી
समाजनु प्रतिबिंब लईने आवे छे, प्रतीक लईने आवे छे। आ उदाहरणमां पण आपणा समाजमां जे विषमता छे ए बाबत समजावामां आवी छे। हालना समयमां जोईए तो जे लोको काळा बजार करे छे, भेड़सेर करे छे, भ्रष्टाचार करे छे, પોતાની સત્તા અને સંપત્તિને કારણે નિર્દોષ થઈ અને છૂટી જાય છે, જ્યારે ગરીબ વ્યક્તિ હોય એ સામાન્ય ગુનો કરે તો પણ એને સજા થાય છે। આમ આ પંક્તિની અંદર કવિએ આપણા સમાજની જે સામાજિક અવ્યવસ્થા છે તે આપણને સદ્રષ્ટાંત સમજાવ્યું છે। હવે પછીનો પેરેગ્રાફ જેને આપણે બૌદ્ધ ઉપદેશ અથવા સારાંશ કહી શકીએ એ તમારે પેરેગ્રાફમાં લખવાનું હોય છે, જે બે કે ત્રણ લીટીમાં લખવાનું હોય છે, જે આમ લખી શકાય। આ પંક્તિમાં કવિએ આપણા સમાજમાં સામાજિક અવ્યવસ્થા જે જોવા મળે છે તે આપણને સદ્રષ્ટાંત સમજાવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો અર્થ વિસ્તારની પંક્તિની સમજૂતી પૂર્ણ થાય છે। તમે જ્યારે જવાબ લખો છો ત્યારે ધોરણ 10 અને 12માં તમે જ્યારે જવાબ લખતા હો, બોર્ડનું પ્રશ્ન ઉત્તર વહી લખતા હો, ત્યારે એમાં સામાન્ય રીતે 30 લીટી કે 28 લીટીની ઉત્તર વહી આવતી હોય છે, તો તમે જ્યારે અર્થ વિસ્તાર લખો ત્યારે 30 લીટીમાં લખી શકાય, જેથી આપણને પૂરેપૂરા માર્ક્સ મળી શકે। જ્યારે તમે અર્થ વિસ્તાર લખો છો ત્યારે એને અનુરૂપ બીજું કોઈ દ્રષ્ટાંતની પંક્તિ આપણે અહીંયા જોયું કે ન્યાય નીતિ સૌ ગરીબોને, મોટાને સૌ માપ, ભાગે માર્યું માનવી એમાં સૌ ઇન્સાફ, એ આપણે બીજા કોટેશન તરીકે મૂકી શકીએ। એને અનુરૂપ તમે બીજું કોટેશન મૂકો તો આપણો જવાબ વધારે સારો લાગે અને આપણને પૂરતા માર્ક્સ મળે। બીજી એક બાબત ધ્યાન આપવાની કે આપણે સ્વચ્છ અક્ષરે ચેક ચાક વગર, અને માનો કે ચેક થાય તો એક જ લીટી ઉપર મૂકી અને આપણું લખાણ લખવાનું છે। જ્યારે તમે અન્ય સંદર્ભ પંક્તિનો ઉપયોગ કરો ત્યારે પેન્સિલ કે અન્ય રંગની પેનનો ઉપયોગ કરી અને તમે હાઇલાઇટ કરી શકો। આ રીતે જો આપણે અર્થ વિસ્તારની પંક્તિ લખીશું તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળશે। આ રીતે હું તમને બીજા વિડીયો ગુજરાતી વ્યાકરણના મૂકતો રહીશ। તમે મારા આ વિડીયો શેર કરજો, ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા એક વાત ધ્યાન આપજો કે નીચે જે બેલનું બટન છે તમે દબાવવાનું ભૂલશો નહીં। આભાર।